આઝાદી મળ્યા ને વર્ષો વીત્યા અને ગુજરાતનો વિકાસ દેશ દુનિયામાં ગાજે છે, પરંતુ નસવાડીના વાસદા તાલુકાના ડુંગરાળ ગામ ખાટા આંબાના બાબુનિયા ફળિયાનો 1.5 કિલોમીટરનો લાંબો દુર્ગમ માર્ગ આજ દિન સુધી બન્યો નથી, જેને કારણે માતકી કે ઇમરજન્સી સમયે લોકોને જોલીમાં લઈને મુખ્ય માર્ગ સુધી લાવવા પડે છે, ત્યારે સરકાર વહેલી તકે રસ્તો બનાવે તેવી સ્થાનિકોની માંગ ઉઠવા પામી છે. વાસંદા તાલુકાના સરહદી ગામોમાંના ગામડાઓમાંનો એક ખાટા આંબા ડુંગરાળ પ્રદેશનું ગામ છે. અંદાજે 7000ની વસ્તી ધરાવતા આ ગામના મોટા ભાગના ઘરો ડુંગર ઉપર બન્યા છે, જેમાં બાબુનિયા ફરિયામાં 125 ઘર આવ્યા છે, જેમાં અંદાજે 1000 લોકોની વસ્તી છે. ફરિયાના લોકોની ખેતી ડુંગર ઉપર આવે છે અને તેઓ ડાંગર, અડદ, નાગલી, જુવાર વગેરેની ખેતી કરે છે, પરંતુ આ ફરિયાનો અંદાજે 1.5 થી 3 કિલોમીટર જેટલો માર્ગ આઝાદીથી આજ દિન સુધીમાં બન્યો જ નથી. વર્ષોથી ગામના લોકો ફારો ઉઘરાવે આવન જાવન માટે પથ્થરો મૂકીને કાચા રસ્તાની વ્યવસ્થા કરે છે, પરંતુ ડુંગરાવળ વિસ્તાર હોવાથી ચોમાસામાં ડુંગરનું પાણી ઝરણા રૂપે વહેતું હોય છે, ત્યારે આવન જાવનમાં અહીંના સ્થાનિકોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. તો પશુઓને પણ ખેતીમાં લઈ જવા તેમજ ચારાના ભારા લાવવાની પણ સ્થાનિકોને ભારે મુશ્કેલી પડી રહી છે. બાબુનિયા ફરિયામાં ઘરે કંકાસમાં ઝેરી દવા પી લેતા તેને હોસ્પિટલ ખસેડવા માટે સ્થાનિકોએ લાકડામાં કાપડ ભેરવી જોડી બનાવવા પડી હતી અને એમાં વિપુલને સોડાવીને મુખ્ય રસ્તા સુધી લઈ ગયા હતો, પરંતુ ઉબડખાબડ આ દુર્ગમ માર્ગ પરથી મુખ્ય રસ્તા સુધી પહોંચતા 2 કલાક જેટલો સમય લાગ્યો હતો, જેથી હોસ્પિટલ પહોંચે એ પૂર્વે વિપુલે દમ તોડી દીધો હતો, જેથી રસ્તાના અભાવે એક પરિવારનો યુવાન દીકરો ખોવાનો વારો આવ્યો હતો. આદિવાસી બાબુલ વાસંદા તાલુકામાં આંતરિયાળ ગામડાઓના રસ્તાઓ આજે પણ કાચા છે. અનેક વારની રજૂઆતો હોવા છતાં પણ તંત્ર દ્વારા ક્યારેય ન બનેલા આવા રસ્તાઓ બનાવવા માટે પ્રયાસ થતો નથી. ધારાસભ્યના મતે સમગ્ર તાલુકામાં આ પ્રકારની 50થી વધુ રસ્તાઓ કાચા હશે, જેના ઉપર આજ દિન સુધી ડામર પથરાયો નથી. સ્થાનિક તંત્ર સહિત વિધાનસભામાં પણ રજૂઆત બાદ પણ આદિવાસીઓની વ્યથા સાંભળવા સરકાર તૈયાર નથી, ત્યારે વહેલી તકે આવા રસ્તાઓનું નિર્માણ થાય એવી માંગ ધારાસભ્ય અનંત પટેલ પણ કરી રહ્યા છે. ડુંગરાળ અને દુર્ગમ માર્ગ પરથી વર્ષોથી આવન જાવન કરવા મજબૂર બનેલા બાબુનિયા ફરિયાના સ્થાનિકો રસ્તો ન બનતા ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તો બીજી તરફ સરકાર ગામે ગામે વિકાસ થયો હોવાની વાતો કરી રહી છે, જે વાસંદાના આંતરિયાળ ગામમાં પોકળ સાબિત થઈ રહી છે. અલ્પેશ કશ્યપ, ZS TV, નવસારી. મારું નામ સરમુખભાઈ જી ચૌહાણ. સરમુખભાઈ, શું સ્થિતિ છે અહીંયા રહેવાથી, શું પ્રોબ્લેમ? સ્થિતિ એવી છે કે એ 29 તારીખનો કિસ્સો હું કહું છું. 29 તારીખે 29 વર્ષના એક યુવાને ઘર કંકાસમાં એને ઝેરી દવા પીધી અને એને ઘેરના સભ્યોને જ્યારે ખબર પડી ત્યારે એ લોકો હોસ્પિટલ લઈ જવા માટે નીકળ્યા, પણ રસ્તાના અભાવે 1.5 કિલોમીટર મેઇન રસ્તાથી એ લોકોનું ઘર અંદર છે. લઈ જવા માટે એટલી એ લોકોને તકલીફ પડી કે બંબુ ને કપડાથી એને જોળી બનાવી એને રસ્તા પર કાઢવા પડ્યું. એટલે એમાં 1.5 કિલોમીટર રસ્તો એવો ખરાબ કે કાઢતા કાઢતા એને 2 કલાક કે 1.5 કલાક નીકળી જવાથી એને રસ્તામાં અવસાન થયું. એનો કદાચ આ રસ્તો સારો હોત તો એ કદાચ આપણી વચ્ચે આજે હોત ને. એવો કિસ્સો કોઈ ગર્ભ સગર્ભવતી હોય કે સર્પદંશના કિસ્સા હોય તો એ રીતે જ અમને વારે વારે કરવું પડે છે રસ્તાને કારણે. તો આ ફરીથી ફરી આ વસ્તુ ન દોહરાય એના માટે તંત્રને અમે એ જ માંગણી કરીએ છીએ.